અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન, ઘઉં ચણા કપાસનો પાક પાણીમાં ગરકાવ. અરવલ્લી જિલ્લામાં શુક્રવારે એકાએક ભારે ગાજવીજ અને વાવાઝોડા કરા સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે આકાશમાં કારાડીબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મોડાસા, ભિલોડા, મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે, જેમાં મોડાસાનું વરથુ, દધાલિયા, ઉમેદપુરમાં વરસાદથી નુકસાન થયું છે. વરસાદમાં ખેડૂતોના ઘઉં, ચણા, કપાસનો પાક પલળતા નુકસાન થયું છે. સરકાર દ્વારા નુકસાન સામે વળતર આપવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. ચણા, વરિયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ. અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતો લણવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે આફત સ્વરૂપ વરસાદ અને કરા પડતા પાકનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. જિલ્લાના મેઘરજ, ભિલોડા સહિત તમામ જગ્યાએ વરસાદ પડતા જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચણા, વરિયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સ્થવરે આનું સર્વે કરવામાં આવે, ખેડૂતો સામે સરકાર મીઠી નજર કરે. ખેડૂત આ મામલે ખેડૂત જણાવે કે માવઠાથી ઘઉં, ચણા, મગ, મકાઈનો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો એકદમ નિરાશ થઈ ગયા છે, ઘણું નુકસાન થયું છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર ખેડૂતો સામે મીઠી નજર કરીને ખેડૂતોને સહાય આપે. જયદીપ ભાટિયા, જેડ એસ ટીવી, મેઘરાજા.